अपने स्वाध्याय 2.1 એમાં પહેલો પ્રશ્ન નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એકચલ વાળી છે અને કઈ બહુપદી એકચલ વાળી નથી તમારા જવાબ માટે કારણ આપો તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન 4x નો વર્ગ માઈનસ 3x વત્તા 7 હવે આ બહુપદી જોઈએ તો આ બહુપદી આપણે કઈ બહુપદી છે તો આપણે જોઈને ખ્યાલ આવે કે x નો વર્ગ છે માટે આ બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખી શકીએ કે આ દ્વિઘાત બહુપદી છે અને આમાં ચલ કયો છે તો કે આમાં ચલ માત્ર એક જ છે તો આપેલ બહુપદીમાં અથવા તો થોડું ડિટેલ લખીએ તો આપેલ દ્વિઘાત બહુપદીમાં માત્ર એક જ ચલ કયો x છે માટે આપેલ બહુપદી કેવી છે તો કે એક ચલ વાળી બહુપદી છે બરાબર બીજો પ્રશ્ન y નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2 y નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2 હવે અહીં પણ તમે જોશો આપણો ચલ કયો છે y ઘાત કેટલી છે એની તો કે 2 આ કઈ બહુપદી કહેવાય તો કે દ્વિઘાત બહુપદી બરાબર છે અને કેટલા ચલ છે તો માત્ર એક જ ચલ છે એક જ ચલ હોય તો કે એક ચલવાળી બહુપદી તો ઉપર લખીએ પ્રમાણે છે બરાબર શું લખીશું તો કે આપેલ દ્વિઘાત બહુપદી આપેલ દ્વિઘાત બહુપદીમાં માત્ર એક જ ચલ કયો છે y છે અને એટલા માટે આપેલ બહુપદી કેવી થશે તો કે એક ચલ વાળી એક ચલ વાળી બહુપદી છે બરાબર આપણે એથી સીધે સીધું લખી શકીએ મિત્રો બરાબર કે આ બહુપદી કેવી છે કે એક ચલ વાળી આ બહુપદી એક ચલ વાળી આવું સીધે સીધું લખી શકીએ પણ આપણને અહીં કીધેલું છે કે તમારા જવાબ માટે કારણ આપો એટલે આપણે આ કારણ સહિત આપણે પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ આગળ વધીએ ત્રીજો પ્રશ્ન શું કહે છે તો કે 3 વર્ગમૂળમાં રૂટ ટી વત્તા ટી વર્ગમૂળમાં 2 હવે એક ચલવાળી કે બે ચલવાળી બરાબર આ બહુપદીની વાત છે આપણે પણ સૌથી અગત્યની વાત કઈ છે કે આને પહેલા તો બહુપદી કહેવાશે જેમ આપણે વાત કરી કે આ દ્વિઘાત બહુપદી છે પહેલામાં પ્રશ્ન હતો કે દ્વિઘાત બહુપદી કેમ તો કે y ની 2 ઘાત પહેલામાં x ની 2 ઘાત હતી અહીં આગળ જે આપણી પાસે ચલ છે ચલ કયો છે તો કે t એની ઘાત કેટલી છે તો આને થોડુંક સરળ બનાવીએ આપણે તો કે 3 વર્ગમૂળમાં t વત્તા t વર્ગમૂળમાં 2 બરાબર તો 3 વર્ગમૂળમાં t છે વર્ગમૂળમાં t ને આપણે કેવી રીતે લખીશું t ની કેટલી ઘાત કહેવાય તો કે t ની 1/2 ઘાત કહેવાય બરાબર આપણે ગયા પ્રકરણમાં ભણી ગયા t વર્ગમૂળમાં 2 હવે આ જે ઘાત છે આ ઘાત કેવી છે તો એ ઘાત અપૂર્ણાંક છે હવે આપણે જે ભણીએ છે બરાબર કે બહુપદી એક ચલવાળી બહુપદી કે બે ચલવાળી બહુપદી આ જે બહુપદીની વાત કરે છે જ્યારે એની ઘાતની વાત કરે છે ત્યારે ઘાત હંમેશો કેવી હોવી જોઈએ તો ઘાત હંમેશો પૂર્ણ સંખ્યા હોવી જોઈએ પૂર્ણ સંખ્યા એટલે કઈ તો પૂર્ણ સંખ્યા વિશે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ બરાબર 0 1 2 3 આ બધી જે સંખ્યાઓ છે આપણી પૂર્ણ સંખ્યાઓ છે તો એની ઘાત હંમેશો પૂર્ણ સંખ્યા હોવી જોઈએ અહીંયા એક દ્વિતીયાંશ કેવા છે અપૂર્ણાંક છે અપૂર્ણાંક છે માટે આ બહુપદી કહેવાય નહીં બરાબર તો અહીં લખીએ આપણે કે અહીં t ની ઘાત
एक द्वितीयांश छे बराबर छे ये केवा छे के जे अपूर्णांक संख्या छे माटे बराबर आपणे बहु डिटेल में नथी जोता सीधो जवाब लखी नाखे के आनी घात एक द्वितीयांश छे माटे बराबर छे आ एक चल वाली बहुपदी नथी अथवा न के बहु डिटेल में लगता नथी आपणे सीधो जवाब आपी दीजिए एक चल वाली बहुपदी कहेवाय के ना कहेवाय तो आपणे ज वात करवानी एक चल वाली बहुपदी कहेवाय के ना कहेवाय के ना कहेवाय कारण शुं के एनी घात केटली छे एक द्वितीयांश छे बराबर त्यार पछी चौथो प्रश्न y વત્તા 2 ભાગ્યા y અહીં પણ આપણે જોઈએ તો શું છે તો કે y વત્તા 2 ભાગ્યા y એને થોડું સરળ બનાવીએ તો y વત્તા આ y ની 2 ના છેદમાં y છે એટલે y ની કેટલી ઘાત કહેવાય તો કે y ની 1 ઘાત કહેવાય બરાબર છે ઉપર કશું લખ્યું તો મતલબ શું કે 1 ઘાત તો છે જ એને જો આપણે ઉપર લઈ જઈએ તો શું થશે તો કે 2y ની -1 ઘાત અગાઉ આપણે જેમ વાત કરી બરાબર કે આપણે ઘાત સંખ્યા ઘાતમાં આવેલ સંખ્યા કઈ જોઈએ તો કે આ સંખ્યા આપણી પૂર્ણ સંખ્યા જોઈએ આ કેવી છે કે આ પૂર્ણ સંખ્યા નથી બરાબર માઈનસ સંખ્યા છે બરાબર પૂર્ણ સંખ્યા નથી તો આને આપણે બરાબર કારણ તરીકે લખવું હોય તો લખી શકે ઉપર જે રીતે લખ્યું રીતે કે અહીં y ની ઘાત કેટલી છે -1 છે બરાબર જે પૂર્ણાંક સંખ્યામાં આવે બરાબર જેમ આપણે એ વાત કરી ને અપૂર્ણાંક તો માઈનસ એક કઈ સંખ્યામાં આવે પૂર્ણાંક સંખ્યા છે બરાબર અને એટલા માટે બરાબર આ એક ચલવાળી બહુપદી નથી પાંચમો પ્રશ્ન पांचवा प्रश्न को लिए शू है पांचवा प्रश्न तो के x नी 10 घात वत्ता y नी 3 घात वत्ता t नी 50 घात तो अहीं आपणे जोईए तो चल केटला छे तो x y अने t बराबर तो केटला चल छे 3 चल छे तो के अहीं आप पदावली जे आपेली छे बराबर छे अहीं आपेल पदावली मां केटला चल छे तो के 3 चल छे बराबर माटे आ एक चल वाली बहुपदी नथी બરાબર તો મિત્રો આ થયો આપણો પહેલો પ્રશ્ન આપણે હવે આગળ વધીએ બીજા પ્રશ્ન ઉપર જોઈએ બીજો પ્રશ્ન મિત્રો બીજો પ્રશ્ન નીચેનામાં x² નો સહગુણક લખો એમાં પહેલું છે આપણી પાસે શું છે તો કે 2 x² x આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો આપણી પાસે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ વિઘાત બહુપદી છે એટલે પ્રમાણિત સ્વરૂપ શું થશે તો x ની 2 ઘાત આવશે ત્યાર પછી કે x ની 1 ઘાત અને ત્યાર પછી x ની 0 ઘાત બરાબર પહેલામાં આપણે સહગુણક a લઈએ બીજામાં b લઈએ ત્રીજામાં c લઈએ બરાબર તો આ આપણું પ્રમાણિત સ્વરૂપ થયું આને આપણે કઈ રીતે લખીએ છે કે ax નો વર્ગ વત્તા bx વત્તા c કારણ કે x ની 0 ઘાત હોય એટલે આપણે એની કિંમત કેટલી થાય 1 તો આપણે અહીંયા માત્ર c લખીએ છીએ જેને આપણે અચળ પદ કહીએ છીએ તો આ દ્વિઘાત બહુપદીનું અચળ પદ છે સોરી દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે બરાબર હવે એ સ્વરૂપમાં ને લખીએ તો સૌથી પહેલા શું થશે તો કે x નો વર્ગ વત્તા x વત્તા 2 હવે આ જોઈને આપણને ખબર પડે કે x ના વર્ગનો સહગુણક એટલે કે a ની કિંમત x ના વર્ગનો સહગુણક શું છે તો કે a ની કિંમત કેટલી છે 1 અહીં એની કિંમત લખી નથી એનો અર્થ શું કહેવાય
કે એની કિંમત 1 છે બરાબર અથવા તો આને થોડું આપણે આગળ લખીએ તો 1 x નો વર્ગ 1 x 2 આ રીતે લખી શકે મિત્રો x નો વર્ગ ગુણ્યા 1 એટલે કેટલા થઈ જશે x નો વર્ગ x ગુણ્યા 1 એટલે કેટલા થઈ જાય x વત્તા અચળ પદ એટલે કે 2 તો અહીં આપણે ખૂબ સરળતાથી કહી શકીએ બરાબર કે x ના વર્ગ નો સહગુણક કેટલો છે 1 છે બીજો પ્રશ્ન તો કે 2 x નો વર્ગ x ની 3 ઘાત આને આપણે ત્રિઘાત બહુપદીના સ્વરૂપમાં ત્રિઘાત બહુપદી છે આપણી સૌથી મોટા મોટી ઘાત કેટલી છે x ની 3 ઘાત તો આ બહુપદી કઈ થશે ત્રિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી એનું પ્રમાણિત સ્વરૂપ કયું છે તો કે એનું પ્રમાણિત સ્વરૂપ બરાબર ax ની 3 ઘાત પછી x ની 2 ઘાત આવશે પછી x ની 1 ઘાત અને પછી અચળ પદ બરાબર આ રીતે આપણે સ્ટેપ પર લખતા ને ડાયરેક્ટ સીધું લખી નાખ બરાબર તો x ની 3 ઘાત પછી x ની 2 ઘાત પછી x ની 1 ઘાત અને x ની 0 ઘાત તો આ શું થશે આપણું ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો એ પ્રમાણે લખીએ આને તો શું થશે તો x ની 3 ઘાત પહેલું 3 મહત્તમ ઘાત વાળું આવશે તો x ની 3 ઘાત ત્યાર પછી 2 ઘાત વાળું તો કે x ની 2 ઘાત માઇનસ x ની 2 ઘાત પછી 1 ઘાત વાળું એ તો છે જ ની અંદર તો પછી શું આવશે પછીનું સ્ટેપ તો કે અચળ પદ કેટલું 2 હવે અહીંયા અગર તમે જુઓ x ના વર્ગનો સહગુણક શું થશે ખ્યાલ આવો જોઈએ મિત્રો ઉપર આપણે તમને થોડુંક એક સ્ટેપ આગળ લખીને બતાવીશું હું લખીને બતાવતો નથી તમને ડાયરેક્ટ ખ્યાલ આવવો જોઈએ x ના વર્ગનો સહગુણક શું થશે x ના વર્ગની સાથે કઈ સંખ્યા જોડાયેલી છે x ના વર્ગની સાથે માઇનસ બરાબર છે x ના વર્ગની સાથે માઇનસ જોડાયેલી છે એટલે શું કહેવાય તો કે માઇનસ 1 કેટલા લખાય માઇનસ 1 છે બરાબર ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો ત્રીજો પ્રશ્ન π/2 x નો વર્ગ વત્તા x આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની જરૂર છે તો કે ના કેમ કે પહેલા x વાળું પદ છે પછી x વાળું પદ છે અને પછી અચળ પદ પણ અચળ પદ અહીંયા આગળ આપેલું નથી બરાબર કેમ તો કે એની કિંમત 0 હશે એ આપણે સરળતાથી ખબર પડી અચળ પદ અહીંયા આપી નથી તો અચળ પદની કિંમત કેટલી થાય તો કે 0 થાય બરાબર જે પદ આપી ન હોય બરાબર એનો સહગુણક કયો હોય આપણો અથવા તો અચળ પદ છે તો અચળ પદ કયો હોય આપણો 0 હોય હવે અહીંયા આગળ આપણે જોઈએ તો x ના વર્ગનો સહગુણક શું આવશે મિત્રો x ના વર્ગની સાથે કઈ સંખ્યા જોડાયેલી છે x ના વર્ગની સાથે આપણી સાથે કઈ સંખ્યા જોડાયેલી છે તો કે π/2 હવે અગાઉ પણ આપણે વાત કરી હતી કે જ્યારે તમને કોઈક શું કહેવાય કે કોઈક પદનો ઘાત પૂછે બરાબર કે ભાઈ આ બહુપદીની મહત્તમ ઘાત કેટલી છે અથવા તો આ બહુપદીની ઘાત કેટલી છે એનો અર્થ જ એ થાય કે મહત્તમ ઘાત બરાબર કે બહુપદીની ઘાત પૂછે અથવા તો આ રીતે સહગુણક પૂછે એ વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બહુપદીની ઘાત પૂછી હોય તો ધારો કે આપણી પાસે આ બહુપદી છે આ બહુપદીની ઘાત પૂછી તો આપણે કેટલા લખવાના છે કે બહુપદીની ઘાત કેટલી છે તો કે 2 તો આપણે કેટલા લખવાના 2 એની મહત્તમ ઘાત જે હોય એટલા લખવાના એ વખતે પછી આપણે બરાબર x નો વર્ગ આવો આખા પદ લખીએ છે આ ખોટું છે આ અગાઉ પણ મેં વાત કરી છે એ જ રીતે અહીં આગળ કે આપણને આપણે આ રીતે લખવાનું છે બરાબર એ જ રીતે અહીં આગળ આપણને ધારો કે સહગુણક પૂછ્યો છે કે x ના વર્ગનો સહગુણક કયો છે તો કે x ના વર્ગનો સહગુણક આપણી પાસે શું આવે છે કે π/2 x ના વર્ગનો સહગુણક શું થાય તો કે π/2 પછી એ વખતે આપણે આવું લખીએ કે π/2 ગુણ્યા x નો વર્ગ આખે આખું પદ મૂકી દઈએ તો એ કેવું થશે તો ખોટું આપણે ખરેખર શું લખવાનું છે આ રીતે લખવાનું છે x ના વર્ગનો સહગુણક શું આવે કે π/2 આખે આખું આપણને આવડતું હોય છે પણ તેમ છતાં આવી સામાન્ય નાનકડી ભૂલના કારણે આપણો આખો જવાબ ખોટો પડે છે બરાબર એટલે માત્ર ને માત્ર આપણે જે સહગુણક છે સહગુણક દર્શાવવાનું બરાબર છે આખે આખું પદ દર્શાવવાનું નહીં આ ખાસ ધ્યાન રાખજો મિત્રો આગળ વધીએ બરાબર ચોથા પ્રશ્ન તરફ
चौथो प्रश्न कहो छे आपणो तो के चौथो प्रश्न वर्गमूल बे x माइनस ए अबे अहीं तमे जोशो तो x ना वर्ग नो सहगुणक लखो तो अहीं x वर्ग वाळुं पद आपणने आपेलुं छे तो के ना तो लखीए आपणे x वर्ग वाळुं पद नथी अबे जे पद न होय एनो सहगुणक शुं थाय बराबर आपणे व्यापक स्वरूप जे छे अथवा प्रमाणित स्वरूप एनी साथे सरखावी बराबर तो अहीं आगळ आ पद आख्या आखुं आपेलुं नथी आ पद क्यारे ना होय तो के ज्यारे एनी किंमत शून्य होय त्यारे ज्यारे एनी किंमत शून्य होय त्यारे आ पद आपू आवे नहीं अहीं अगर आपणी पासे x वर्ग वाळुं पद नथी x वर्ग वाळुं पद नथी तो माटे एनो सहगुणक शुं थशे तो के अहीं x वर्ग नो सहगुणक केटलो आवशे 0 के 0 बराबर तो मित्रों आपणो आ बीजो प्रश्न थयो आगळ वधी आपणे हवे त्रीजो प्रश्न 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતાંકવાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો 35 ઘાતાંકવાળી કેવી લેવાની છે દ્વિપદી તો લખીએ આપણે 35 ઘાતાંકવાળી દ્વિપદી કઈ થશે મિત્રો તો કેની ઘાત 35 જોઈએ અને પદ કેટલા જોઈએ 2 હું લખું x ની 35 ઘાત માઈનસ 4 તો ઘાત કેટલી થઈ 35 પદ કેટલા થયા 2 બીજું કોઈ ઉદાહરણ લખીએ આપણે તો કે વર્ગમૂળમાં 2y ની 35 ઘાત ઓછા 3 દૂત્યાંશ y ની 30 ઘાત તેય પણ આપણે આ બહુપદીની ઘાત કેટલી થઈ તો કે 35 પદ કેટલા છે 2 તો આવા અનેક ઉદાહરણ આપણે જાતે પણ બનીને લખી શકીએ બીજો પ્રશ્ન આપણો 100 ઘાતાંક વાળી એક પદી બરાબર 100 ઘાતાંક વાળી એક પદી 100 ઘાતાંક વાળી એક પદી કે જેની ઘાત 100 હોય બરાબર તો ઘાત 100 હોય એવી આપણે એક પદી લઈએ તો કે t ની 100 ઘાત બરાબર 5 ભાગ્યા 3 x ની 100 ઘાત આગળ વધીએ તો કે માઈનસ 3 દૂત્યાંશ y ની 100 ઘાત તો આ બધું શું થશે જુઓ તમે ઘાત કેટલી છે 3 3 માં તો કે ઘાત છે આપણી 100 છે એટલે કે 100 ઘાત વાળી છે બરાબર પદ કેટલા છે તો પદ એક જ છે અહીંયા ગણ પણ પદ એક છે અહીં પણ પદ એક છે તો પદ કેટલા છે 1 તો 1 પદ વાળી અને 100 ઘાતાંક વાળી બરાબર 100 ઘાતાંક વાળી અને 1 પદી તો કે 100 ઘાતાંક વાળી છે અને 1 પદી છે આવા અનેક ઉદાહરણ ફરીથી પાછા આપણે જાતે બનાવી અને લખી શકીએ આગળ વધીએ પ્રશ્ન નંબર 4 ઉપર મિત્રો ચોથો પ્રશ્ન નીચે આપેલી બહુપદીઓની ઘાત જાણો તેમાં પહેલું છે 5x ની 3 ઘાત વત્તા 4x નો વર્ગ વત્તા 7x હવે આ બહુપદી આપણી કઈ છે કે બહુપદી ત્રિઘાત બહુપદી છે બરાબર બહુપદીઓની ઘાત જણાવવાની છે એટલે કે આપેલ બહુપદીમાં બરાબર છે જે ચલ છે એ ચલની સૌથી મહત્તમ ઘાત મહત્તમ એટલે કે મોટામાં મોટી તો અહીંયા આગળ આ જે બહુપદી છે એ બહુપદીની સૌથી મોટામાં મોટી ઘાત કઈ તો કે ચલ કયો આપણો x x ની મોટામાં મોટી ઘાત કેટલી 3 તો જવાબ શું આવશે આપણો તો કે આપેલ બહુપદી ની ઘાત કેટલી થશે તો કે 3 છે એ જ રીતે અહીંયા આગળ જોઈએ ચલ કયો છે y y ની ઘાત કેટલી તો 2 તો શું થશે આપેલ બહુપદીની ઘાત કેટલી આવશે મિત્રો આપેલ બહુપદીની ઘાત આ બહુપદીની ઘાત કેટલી કહેવાશે યસ કેટલી 2 બરાબર આગળ વધીએ 5t માઈનસ વર્ગમૂળમાં 7 તો અહીં આગળ આપણી પાસે ચલ કયો છે તો ખ્યાલ આવવો જોઈએ ચલ કયો છે તો કે ચલ t છે
અને t ની ઘાત કેટલી છે t ની ઘાત કે t ની પર તો કશું લખ્યું જ નથી પણ નથી લખ્યાનો અર્થ શું કે એક તો છે જ t ની ઉપર કશું લખ્યું નથી એટલે t ની ઉપર કેટલા કહેવાય એક તો કે આપેલ બહુપદીની ઘાત કેટલી થશે એક બરાબર આગળ વધીએ ચોથા પ્રશ્ન ઉપર ત્રણ હવે અહીં તમે જોશો તો અહીં તો કોઈ ચલ જ નથી આપણી પાસે અચળ સંખ્યા છે ચલ જ નથી અચળ સંખ્યા છે તો હવે શું કરું જોઈએ આપણે ત્રણ છે બરાબર આપણે વારંવાર કહીએ છીએ કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે કેટલા એક કહેવાય તો ત્રણ છે તો ત્રણ ને આ રીતે લખી શકાય ત્રણ એક્સ ની શૂન્ય ઘાત અને જો હવે વિચારીએ આપણે તો કે ચલ કયો થયો એક્સ અને એની ઘાત કેટલી છે તો કે શૂન્ય ઘાત આવી જે અચળ સંખ્યાઓ છે આપણી પાસે તો આ તમામ અચળ સંખ્યાઓ બરાબર છે એ તમામ અચળ સંખ્યાઓ કેવી છે તો કે તમામ અચળ સંખ્યાઓ શૂન્ય ઘાત વાળી બહુપદી છે તમામ અચળ સંખ્યાઓ એ પણ બહુપદી છે કેવી શૂન્ય ઘાત વાળી બહુપદી છે બરાબર એટલે એમને આપણે કઈ બહુપદી કહીએ છે શૂન્ય બહુપદી બરાબર આ બધી આવી તમામ અચળ સંખ્યાઓને આપણે કઈ રીતે ઓળખીએ છીએ તો તમામ અચળ સંખ્યાઓ આપણી કઈ છે તો કે એને આપણે શૂન્ય બહુપદી કહીએ છીએ બરાબર તો ત્રણ આપણી શૂન્ય બહુપદી છે એની ઘાત કેટલી થશે તો આપણે જે વાત કરી એ પ્રમાણે કે આપેલ બહુપદીની ઘાત શૂન્ય છે તો આ રીતે આપણે લખી શકીએ બરાબર અહીંયા આપણને માઇનસ બે આપે બરાબર વર્ગમૂળમાં માઇનસ બે આપે બરાબર વર્ગમૂળમાં બે આપે બરાબર આવી કોઈ પણ સંખ્યા તો તમામ સંખ્યાઓ આપણી કઈ છે તો કે તમામ સંખ્યાઓ અચળ સંખ્યાઓ છે અચળ સંખ્યાઓ બધી જ બહુપદીઓ કહેવાય કેવી બહુપદીઓ તો કે શૂન્ય ઘાત વાળી આપણે કઈ રીતે ઓળખીએ છીએ તો કે શૂન્ય બહુપદીના નામે ઓળખીએ છીએ આ ધ્યાનમાં રાખવાનું આગળ વધીએ આપણે પાંચમા પ્રશ્ન તરફ પાંચમો પ્રશ્ન મિત્રો નીચે આપેલ બહુપદીને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો સાથે પ્રશ્નો આપેલા છે જોઈએ પહેલો x નો વર્ગ વત્તા x બહુપદીની ઘાત કેટલી છે બરાબર કે બહુપદીની ઘાત 2 છે તો બહુપદીની ઘાત 2 હોય તો એવી આપણે બહુપદીને કઈ બહુપદી કહીએ છીએ તો કે ત્રિઘાત બહુપદી તો લખીએ આપણે અહીં બહુપદીની ઘાત કેટલી છે તો કે ઘાત 2 છે માટે કઈ બહુપદી કહેવાય તો કે દ્વિઘાત બહુપદી કહેવાય બરાબર બીજા પ્રશ્ન પર જઈએ x - x નો વર્ગ અહીં પણ કેટલી છે બહુપદીની ઘાત તો કે બહુપદીની ઘાત 2 છે બરાબર બહુપદીની ઘાત કેટલી છે તો કે 2 બે હોય તો કઈ બહુપદી કહેવાય તો કે માટે આપેલ બહુપદી દ્વિઘાત બહુપદી છે આપણે ટૂંકમાં લખીએ છીએ બરાબર કે બહુપદી બરાબર દ્વિઘાત બહુપદી છે ટૂંકમાં લખીએ છીએ આગળ વધીએ y વત્તા y નો વર્ગ વત્તા 4 અહીં ચલ કયો છે ચલ બદલાયો x ની જગ્યાએ હવે y ચલ આવે છે y ની મહત્તમ ઘાત કેટલી કે 2 આપેલ બહુપદી કઈ કે દ્વિઘાત બહુપદી બરાબર તો લખીએ આપણે તો કે અહીં બહુપદીની ઘાત કેટલી છે 2 છે 2 હોય તો એ બહુપદીની કઈ બહુપદી કહીશું આપણે દ્વિઘાત બહુપદી ત્યાર પછી ચોથા પ્રશ્ન તરફ આવીએ 1 વત્તા x બહુપદીની ઘાત કેટલી છે 1 તો અહીં બહુપદીની ઘાત 1 છે 1 હોય તો કઈ બહુપદી કહેવાય તો કે એકઘાતી એટલે કઈ એકઘાતીને આપણે બીજા શબ્દમાં કઈ રીતે લખીએ છીએ બીજા નામથી તો કે સુરેખ બહુપદી તો આ બહુપદી કેવી કહેવાશે તો કે સુરેખ બહુપદી આગળ વધીએ પાંચમા પ્રશ્ન તરફ 3t અહીં પાછો ચલ બદલાયો ચલ આપણો કયો છે t બરાબર એની ઘાત કેટલી 1 બરાબર
तो अहीं बहुपदीनी घात केटली छे तो के बहुपदीनी घात एक छे अने बहुपदीनी घात एक होय एवी बहुपदीने आपणे कही कहीए छे एक घाती अथवा तो सुरेख बराबर तो के सुरेख बहुपदी छे छठो प्रश्न साहेब आ शुं लख्युं छे તમને પ્રશ્ન થાય સાહેબ આ શું લખ્યું છે બરાબર આ જે છે r નો વર્ગ લખ્યું છે તમે મોટે ભાગે આ કરો છો બીજે બીસુનો r કેવી રીતે કરો છો આ રીતે કરતા હશો અથવા તો આ રીતે r કરતા હશો બરાબર છે કે તમે બીજે બીસુનો r આ રીતે કરો છો હું બીજે બીસુનો r છે આ રીતે કરું છું એટલે જ્યારે જ્યારે r આવે ત્યારે હું આ રીતે લખીશ તમારે થોડું એડજસ્ટ થવાનું એટલે તમે જો આગળના વિડિયો જોવા જાવ હું z લખતો હતો બરાબર z મોટે ભાગે આપણે કેવી રીતે લખીએ છીએ આ રીતે લખીએ છે હું થોડો જેડ અલગ રીતે લખું છું આ રીતે લખું છું એટલે કેટલાક અંગ્રેજીના જે મૂળાક્ષરો છે બીજે બીજીના એ થોડાક મારી પદ્ધતિ અલગ છે એટલે થોડું ધ્યાનમાં રાખજો કે આ હું આ રીતે લખું છું જેડ આ રીતે લખું છું એટલે જ્યારે જ્યારે આર આવે ત્યારે આ રીતે લખેલો એટલે સમજવું કે આર છે આ રીતે લખેલો એટલે સમજવું કે જેડ છે બરાબર આ તમારે થોડુંક મારી સાથે એડજસ્ટ થવું પડશે આર નો વર્ગ તો r નો વર્ગ અહીંયા આગળ ચલ આપણો કયો છે તો કે r છે તો અહીં બહુપદીની ઘાત કેટલી છે મિત્રો બહુપદીની ઘાત 2 છે 2 હોય તો કઈ બહુપદી કહેવાય તો કે માટે દ્વિઘાત બહુપદી એ જ રીતે છેલ્લામાં 7x ની 3 ઘાત ચલ કયો આપણો x એની ઘાત કેટલી 3 તો કે બહુપદીની ઘાત કેટલી કહેવાય તો કે 3 ઘાત છે 3 ઘાત વાળી બહુપદીને આપણે કઈ રીતે ઓળખીએ છે કે બહુપદીની ઘાત 3 છે અને 3 ઘાત વાળી બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી તરીકે ઓળખીએ છે તો કે ત્રિઘાત બહુપદી છે તો આ મિત્રો આપણો સધ્યા 2.1 નો 5મો અને છેલ્લો પ્રશ્ન થયો આને લગતા કેટલાક ઉદાહરણો આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા છે આપણે એ પણ અભ્યાસ કરીશું અને આપણ જોઈ લઈશું ખૂબ સરળ છે ખૂબ સરળતાથી આવડી જાય છે જોઈએ એટલે તત્વ આપણે આમે થોડું ડિટેલમાં લખ્યું છે બાકી આપણે જોઈએ એટલે તત્વ આપણે x નો વર્ગ + x આ કઈ બહુપદી છે તો જોઈને ખબર પડે દ્વિઘાત બહુપદી છે આ જોઈને ખબર પડે દ્વિઘાત બહુપદી છે જોઈએ એટલે તત્વ આપણે બે x ની એક જ ઘાત છે કઈ બહુપદી કહેવાય કે સુરેખ બહુપદી આ તો કે t ની એક જ ઘાત છે કઈ બહુપદી કહેવાય કે સુરેખ બહુપદી r ની બે ઘાત તો કે દ્વિઘાત બહુપદી x ની 3 ઘાત તો કે ત્રિઘાત બહુપદી મેં થોડુંક મેં એક કે બે લીટી થોડીક લખી છે પ્રશ્નના જવાબના અનુસંધાન બાકી આપણે આનો ડાયરેક્ટ પણ જવાબ આપી શકીએ બરાબર તો અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 પૂરું થશે મિત્રો આભાર જય